એમને લગભગ 20 થી 25 વર્ષથી એસિડિટીની તકલીફ હતી, પણ એમાં એવું થયું કે દવાનું બધું ચાલુ તો રાખ્યો અમને, પણ એમને કંઈ ફરક પડ્યો નહીં. સર્જરીના 3-4 કલાક પછી એમના બધું ખવાય છે, લિક્વિડ ડાયટ બધું એમાં ખવાય છે અને હરીફરી શકે છે, તો એમને કોઈ જાતની તકલીફ નથી આવી. પહેલાં 80 કેવું રહેતું હતું, અત્યારે અગ્નિયા ખર્ચ કંઈ નથી, અત્યારે એમના સારું થઈ ગયું છે અને કદાચ આવી તો આપી જશે, રજા બી આપી જશે આની તો. અમારા દાદી છે, એમનું નામ છે લક્ષ્મીબેન, એમની ઉંમર છે 70 વર્ષ, અને એમને લગભગ 20 થી 25 વર્ષથી એસિડિટીની તકલીફ હતી, પણ એમાં એવું થયું કે દવાનું બધું ચાલુ તો રાખ્યો અમને, પણ એમને કંઈ ફરક પડ્યો નહીં. પછી અમે બીજે દવાથી કંઈ એમને ફરક ના પડ્યો. પછી અમે બીજી જગ્યાએ ગયા, ત્યાં એના રિપોર્ટમાં એવું આવ્યું એક વર્ષ પહેલાં કે એમના આઇટસ હર્નિયા છે, તો એના માટે પછી અમે બહુ જગ્યાએ ફર્યા પણ ક્યાંય સરખો જવાબ આવ્યો નહીં, એમને કંઈ ફરક પડ્યો નહીં. અને પછી થોડા મહિના પહેલાં અમે ડૉક્ટર ચિરાગ ઠક્કર સાહેબ છે એમના સંપર્કમાં આવ્યા, ત્યારે અમે કીધું કે અમને બહુ મોટું આઇટસ હર્નિયા છે, તો પછી એમને અમને સર્જરી કરવાની આપી સલાહ. ગઈકાલે સવારે દાદીની સર્જરી થઈ, સર્જરી 2 થી 2.5 કલાક ચાલી દાદીની સર્જરી, તો સર્જરીના 2-3 કલાક પછી દાદીને હવે સારું છે, કોઈ જાતનું પેલું આઇટસ હર્નિયા નથી, કોઈ એસિડિટી નથી થતી, અને સર્જરીના થોડાક ટાઈમ પછી દાદી ચાલી બી શકે છે, અને થોડા ટાઈમ પછી એમને લિક્વિડ અપાય તો લિક્વિડ બી એમને ઉતરી ગયું. એના પછી એમને રાતે સાંજે નાસ્તો બી જમ્યા પછી રાતે જમવાનું આવે તો જમવાનું બી એમાંથી સારી રીતે લેવાઈ ગયું છે, અને સવારે બી અત્યારે એમનો નાસ્તો આવ્યો, નાસ્તો બી સારી રીતે લીધો દાદીએ, અને એવા એમને સારું છે, કોઈ જાતની તકલીફ નથી દાદીને. હવે અમારા દાદી છે લક્ષ્મીબેન વણકર, એમની ઉંમર છે 75 વર્ષ. 8 મહિના પહેલાં જ્યારે એમને એસિડની તકલીફ હતી ત્યારે અમે ડૉક્ટર ચિરાગ ઠક્કરને કર્યા કન્સલ્ટ અને એમને સર્જરીની સલાહ આપી, તો આજથી 9 મહિના પહેલાં એમને વધારે તકલીફ હતી, ત્યારે સર્જરી કરાઈ તો 8 મહિના થઈ ગયા, હવે એમને કોઈ જાતની તકલીફ નથી. એમને જે ગેસની હતી તકલીફ, ગેસની એસિડિટીની બધું અત્યારે કોઈ નથી, એમને જે દવા ચાલુ હતી ઇવન એ દવાઓ બી નથી ચાલતી અત્યારે, અને એમને અત્યારે બધું ખાવા છે, અને ઘરના જે રૂટીન કામ છે જે રેગ્યુલર જમવાનું બનાવવાનું આ તે બધું બધા કામ અત્યારે સારી રીતે કરી શકે છે. ડૉક્ટર ચિરાગ ઠક્કર તરફથી જે ઓપરેશન સર્જરી કરી એ પરથી એમને ઘણો બધો ફાયદો થયો છે. અને દવા બંધ કરી દીધી હોય તો અત્યારે સારું જ છે.